સદગુરુ શ્રી ગોપાલ સ્વામી કૃત ભગવાન શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનો મંત્ર જ્યારે આપણા સંપ્રદાયના આશ્રિત સત્સંગીઓને ધન સંબંધી રાજ્ય સંબંધી અને શરીર સંબંધી પક્ષીઘાત ક્ષય દમ અને ભગંદર વગેરે અસાધ્ય રોગ થાય છે તે રોગની દવા કરતા છતાં નાબૂદ ન થાય ત્યારે મૂંઝાય નહીં અને સગા સ્નેહના કહેવાતી શુદ્રદેવની ઉપાસના અને તેના મંત્રના જાપ વગેરે કરે કરાવે નહીં તથા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનો ભંગ કરે નહીં તેથી સત્સંગીઓના હિતાર્થે કૃપા કરી પરમ પૂજ્ય ગોપાળનાથ સ્વામીએ ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીનો મંત્ર બનાવેલ છે તે મંત્રનો જાપ કરવાથી કોઈ પણ મનુષ્યના અસાધ્ય રોગ તેના રાજ્ય સંબંધી વગેરે આવેલા સંકટો નાશ થાય છે આ વિધિ સાથે નીચે આપેલા મંત્ર જાપ નિયમ અને શ્રદ્ધાથી કરશે તેની મનવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થશે આ મંત્રના જાપને આરંભ મંગળવારના દિવસે કરવો પંદર દિવસમાં દસ હજાર જાપ કરવા આ મંત્રનો જાપ મંદિર અથવા પવિત્ર એકાંત જગ્યામાં બેસી પવિત્રપણે ઘીનો દીવો અને સુગંધ ધૂપ સાથે કરવો આ મંત્રના જાપ કરનારે સ્ત્રીના હાથનું બનાવેલું ભોજન જમવું નહીં બ્રાહ્મણના હાથનું અથવા પોતાના હાથે બનાવેલું ભોજન જમવું આ મંત્ર જાપ કરનારો ઉપવાસ કરવો એટલે કે દૂધ અથવા ફળાહાર લેવું અને અશક્ય હોય તેણે એક વખત ભોજન જમવું આ મંત્રનો જાપ કરનારે સંસાર વિહાર કાર્યનો આળસનો દિવસે નિંદ્રાનો અને સ્ત્રી સંગનો ત્યાગ કરવો આ મંત્ર જાપ કરનારે કોઈની નિંદા કરવી નહીં કે સાંભળવી નહીં અને મંત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો આ ઉપરના નિયમનું પાલન કરી નીચે જણાવેલ મંત્રના દસ હજાર જાપ કરવા એ મંત્ર આપણી સમગ્ર રજૂ કરું છું ઓ રૌ રમ ઠામ ઠં પત્રે પત્રે દેવાનામ ઔ ભૂતે દ્વીપે હ્રીં સૌમ ગોમ ત્રિં યોગ પીવાત્માન રાગતિગલા મહાષ્ટ્રયોગ સિદ્ધિમા પ્રદાત્રે શ્રીસાનંદ પરમાત્મને ન રામ ઉપરનો મંત્ર સ્વામી સ્વામીના વંશના સત્સંગીય ભાઈઓએ સ્વામીને હસ્તલિખિત ચોપડીમાં વિધિ સાથે લખી આપેલ છે તેથી સર્વને ઉપયોગી થાય એ તોથી અહીં આપવામાં આવેલ છે પણ શ્રદ્ધાથી વિધિ સાથે આ મંત્રનો જાપ પોતે અથવા પવિત્ર બ્રાહ્મણ પાસે કરે કરાવે તો આવેલ અસહ્ય દુખ્યો અને અસાધ્ય રોગો નષ્ટ થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે સહજાનંદ સ્વામી મહારાજની જય